તો આ ક્વેશ્ચન જોઈએ JEE 2004માં પૂછાઈ ગયેલો છે. હવે જોઈએ આ પ્રશ્ન શું કહેવા માગે છે. ટુ સ્ફેરિકલ કન્ડક્ટર બી એન્ડ સી હેવિંગ ઇક્વલ રેડિયસ એન્ડ કેરિંગ ઇક્વલ ચાર્જ ઓન ધેમ રિપલ ઇચ અધર વિથ અ ફોર્સ એફ વેન કેપ્ટ અપાર્ટ એટ સમ ડિસ્ટન્સ. ઓકે, તો ટુ સ્ફેરિકલ કન્ડક્ટર બી એન્ડ સી, બી એન્ડ સી બે ગોરાકાર વાહક ગોરાઓ છે જેની ત્રિજ્યા કેટલી છે? આર, સમાન ત્રિજ્યા છે. અને તેમની વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ આર. બીજું એ કીધું કે તેમની વચ્ચે રિપલ અપાકર્ષણ બળ લાગે છે. અપાકર્ષણ બળ કેટલું લાગે છે? એફ. ઓકે, પ્લસ તેમની વચ્ચે ઇક્વલ ચાર્જ છે એટલે કે સમાન વિદ્યુતભાર છે, તો કેટલા લઈ લઈએ? કેપિટલ ક્યુ, કેપિટલ ક્યુ. ઓકે, તો એફ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. ઇક્વેશન નંબર વન. હવે જોઈએ, અ થર્ડ સ્ફેરિકલ કન્ડક્ટર હેવિંગ સેમ રેડિયસ એઝ ડેટ બી બટ અનચાર્જ ઇઝ બ્રોટ ઇન કોન્ટેક્ટ વિથ બી ધેન બ્રોટ ઇન કોન્ટેક્ટ વિથ સી એન્ડ ફાઇનલ રિમૂવ અવે ફ્રોમ બોથ. હવે જોયો, ત્રીજો વાહક ગોરો છે સમાન ત્રિજ્યા ધરાવતો જે વિદ્યુતભાર રહિત છે. ઓકે, તો તેને આપણે શું કરીશું? ઓકે, એનામાં આપી દઈએ. તેને આપણે શું કરીશું? સૌથી પહેલાં બી સાથે કોન્ટેક્ટ કરાવીશું. ઓકે, બી સાથે કોન્ટેક્ટ કરાવીશું તો વિદ્યુતભાર કેટલો થઈ જશે? બી ઉપર ક્યુ બાય ટુ ને આના ઉપર ક્યુ બાય ટુ. હવે આ જે ગોરો છે એને કોની સાથે કોન્ટેક્ટ કરાવીએ? સી સાથે કોન્ટેક્ટ કરાવીએ. સી સાથે કોન્ટેક્ટ કરાવીશું તો ઓલરેડી આના ઉપર ક્યુ બાય ટુ વિદ્યુતભાર છે, તો હવે આના પર વિદ્યુતભાર કેટલો થશે? તો ક્યુ પ્લસ ક્યુ બાય ટુ બાય ટુ, તો થ્રી ક્યુ બાય ફોર. તો આના ઉપર થશે થ્રી ક્યુ બાય ફોર એન્ડ આના ઉપર થઈ જશે થ્રી ક્યુ બાય ફોર. તો અંતર તો સમાન જ રાખવાનું છે, તો આમની વચ્ચે બળ કેટલું લાગશે? સોરી, આ બંને વચ્ચે તો બળ કેટલું લાગશે? કેટલું? એફ ડેસ. ઓકે, તો એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ, ઓકે, બી અને સી વચ્ચે આપણે બળ શોધવાનું છે, તો એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? કે ક્યુ બાય ટુ ઇન્ટુ થ્રી ક્યુ બાય ફોર અપોન આર સ્ક્વેર. તો જોઈએ, થ્રી કે ક્યુ સ્ક્વેર અપોન એટ આર સ્ક્વેર. ઓકે, પરંતુ ઇક્વેશન નંબર વન ઉપરથી એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? થ્રી બાય એટ ઇન્ટુ એફ. તો દોસ્તો, આપણો ફાઇનલ આન્સર શું આવશે? D is our right answer.